હું તમને ટેન્શનની સ્પેલિંગ પૂછું છું, બોલો ટેન્શનની સ્પેલિંગ શું છે? ટી ઈ એન એસ આઈ ઓ એન. ઓકે, તો ટી ઇઝ ઇક્વલ ટુ ટેરર. ટેન્શનનો ટી એટલે ટેરરનો ટી. ટેન્શનનો ટી એ કોઈ ટેમ્પરામેન્ટનો ટી નથી, કે સવારની ચા પીઓ છો ટી પીઓ છો એનો ટી નથી. ટેન્શનનો ટી ઇઝ ઇક્વલ ટુ ટેરર. ટેરર એટલે ભય. માણસ ભયભીત બને છે, ટેન્શન આવે છે એટલે માણસ ડરમાં ચાલ્યો જાય છે, ભયભીત બની જતો હોય છે, અને એના કારણે જ એને ઘણી વખત રાતના ઊંઘ નથી આવતી. જોજો, જેને રાતના ઊંઘ નહીં આવતી હોય એને ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે ઊંડે ઊંડે પણ કોક ટેન્શન હોય છે. દીકરી 24 કે 26ની થઈ હોય, મા બાપ 2 વર્ષથી શોધ કરતા હોય છતાં ઠેકાણું ન પડતું હોય, દીકરી કદાચ મજેથી સૂઈ જતી હશે, મા બાપ મા બાપ એ રાત્રે ઊંઘી નથી શકતા. ટી ઇઝ ઇક્વલ ટુ ટેરર. ઈ ઇઝ ઇક્વલ ટુ એન્કાઉન્ટર. એન્કાઉન્ટરનો અર્થ શું છે? સંઘર્ષ. ટેન્શન આવે છે ત્યારે સંઘર્ષ, જિંદગીમાં સંઘર્ષ, જીવન એક સંઘર્ષ બની જતું હોય છે. એકદમ સ્ટ્રેસલેસ હેપીનેસ એના જીવનની અંદર તમને નહીં જોવા મળે. જેના જીવનમાં ટેન્શન હશે સતત એન્કાઉન્ટર. આ એન્કાઉન્ટર એટલે ઓલો બંદૂક લઈને નીકળી પડે છે એવા એન્કાઉન્ટરની વાત નથી. અને છેલ્લે રિઝલ્ટ એમાં પણ આવી શકે છે. આજે પરદેશની અંદર ઘણા બધા ખૂન ખરાબા જે થઈ રહ્યા છે એના મૂળની અંદર ક્યાંક ને ક્યાંક આવા ટેન્શન છુપાયેલા છે, જેનું નતીજું, જેનું પરિણામ, જેનું રિઝલ્ટ આ એન્કાઉન્ટરથી પૂરું કરતા હોય છે. ઈ ઇઝ ઇક્વલ ટુ એન્કાઉન્ટર. એન એન ઇઝ ઇક્વલ ટુ નેગેટિવિટી. જે માણસ ટેન્શનમાં હશે એના વિચારો કેવા હશે? નેગેટિવ, નિષેધાત્મક, નકારાત્મક. એને પોઝિટિવિટીનો વિચાર નહીં આવે, એનું વલણ ક્યારેય વિધેયાત્મકતાનું નહીં હોય. કોઈ પણ વાત લાવશે છોકરો પપ્પા પાસે, જાણે આવે નથી કરવું જા, પણ સમજો તો ખરા ના, કારણ કે આ બાપના માથા પર શું છે? ટેન્શન. એ ટેન્શનના કારણે દરેકમાં ના, દરેકમાં ના, નથી કરવું, નથી જવું, નથી જોવું, નથી લાવવું. આ એન ઇઝ ઇક્વલ ટુ નેગેટિવિટી. અને ઘણા તો એવા જ હોય, કાંઈ પણ વાત કરો, કાંઈ પણ અજાણ્યો પણ તમારી પાસે, જાણીતાને તો અમે તમે ઓળખતા હો છો કે આ આવશે એટલે અમુક ડિમાન્ડ કરશે અને ખર્ચા કરાવશે માટે તમે ના પાડો તો સમજા. અજાણ્યો માણસ તમારી આગળ કોઈ ડિમાન્ડ મૂકે, તમે એને સમજો નહીં, તમે એને સાંભળો નહીં અને ફટાક દઈને તમે એને તોડી પાડો, આ નેગેટિવિટી છે. અને આ તમારા ટેન્શનના એનનું પરફોર્મન્સ છે.